કે આ આચાર સંહિતા માત્ર રાજકીય પાર્ટીને કે રાજકીય નેતાને નથી લાગતી પરંતુ સામાન્ય લોકોને પણ આચાર સંહિતા લાગુ પડે છે નમસ્કાર દર્શક મિત્રો સોળ માર્ચ બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે જ્યારે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ જ દિવસથી આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે સામાન્ય રીતે લોકો એવું માનતા હોય કે આ જે આચાર સંહિતા હોય એ રાજકીય પાર્ટીને અથવા તો જે ઉમેદવાર હોય એને જ લાગુ પડતી હોય છે પરંતુ દર્શક મિત્રો તમારે એ જાણી લેવું જોઈએ કે આ આચાર સંહિતા માત્ર રાજકીય પાર્ટીને કે રાજકીય નેતાને નથી લાગતી પરંતુ સામાન્ય લોકોને પણ આચારસંહિતા લાગુ પડે છે અને જો આ આચારસંહિતાનો નિયમનો ભંગ કરવામાં આવે તો આ સામાન્ય માણસોની સામે પણ ચૂંટણી પંચ પગલાં લે છે અને જેલ ભેગા કરી દે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સોળ માર્ચે જ્યારે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી એ દિવસથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે અને આ આચાર સંહિતા ત્યાં સુધી લાગુ પડશે જ્યાં સુધી ચૂંટણીના પરિણામો ટોટલી જાહેર નહીં થાય એટલે ચાર જૂને ચૂંટણી પરિણામો જાહેર થવાના છે ત્યાં સુધી સંપૂર્ણ આચારસંહિતા લાગુ પડશે અને આ આચારસંહિતા લાગુ પડશે એમાં રાજકીય પાર્ટીઓ રાજકીય નેતાઓ અને સામાન્ય લોકોને પણ એના નિયમો લાગતા હોય છે પહેલાં સંહિતામાં શું શું ચાલુ રહેશે એ વાત તમને સમજાવીએ કે આચાર સંહિતા લાગે એટલે કોઈ નવા નિર્ણય નહીં લેવાય કોઈ નવો પ્રોજેક્ટ હોય તો એનું ઉદ્ઘાટન નહીં થાય નવા પ્રોજેક્ટની જાહેરાત નહીં થાય એવું બધું આચાર સંહિતામાં હોય પરંતુ જે રૂટીન કામ હોય એ ચાલુ હોય અને એ કામ કરવા માટે અધિકારી તમને ના નહીં પાડી શકે એ વાત લોકોએ સમજવા જેવી છે તો પહેલાં ધારો કે તમારે પેન્શન માટે સરકારી ઓફિસમાં જવું હોય તો તમે પેન્શનના માટે સરકારી ઓફિસમાં જઈ શકો અને અધિકારી તમારું આ કામ કરવાની ના નહીં પાડી શકે એને તમારું કામ કરવું જ પડે બીજું કે આધાર કાર્ડ તમે કંઈક કરાવવા જાઓ જાતિનું પ્રમાણપત્ર બનાવવાનું હોય તો એ પણ તમારું કામ ચાલુ જ રહેશે અને એ કામ માટે પણ અધિકારી તમને ના પાડી શકશે નહીં એ સિવાય વીજળી પાણી સફાઈ આ બધા જ જે કામો છે એ રૂટિન ચાલુ જ રહેશે એમાં કોઈ બંધ કે આચાર સંહિતા કે એમાં એવું કશું લાગતું નથી રસ્તાનું રિપેરિંગનું કામ હોય તો એ પણ ચાલુ રહેશે એ બંધ નહીં થાય તમારે સારવાર માટે આર્થિક પૈસાની જરૂર હોય એને એના માટે તમે ફંડ ભેગું કરતા હોય તો એ કામ પણ તમે કરી શકો કોઈ પણ ચાલુ યોજના એટલે ચૂંટણી પંચની જાહેરાત પહેલાં જે યોજનાઓ જાહેર કરી દેવામાં આવી હોય એ યોજનાનું કામ ચાલુ રહેશે એની ઉપર કોઈ બ્રેક નહીં લાગે સંહિતાનું બહાનું કાઢીને કોઈ પણ અધિકારી તમારા રૂટિન કામ અટકાવી શકશે નહીં હવે જે નેતાઓ છે એના માટે સંહિતામાં એવું છે કે એ લોકો કોઈ પણ ઉદ્ઘાટન નહીં કરી શકે સરકારી ખર્ચે કોઈ જાહેર ખબર હોલ્ડિંગ્સ એવું બધું નહીં લગાવી શકે અને જે સરકારી કામ હોય કે અમે આ કામ કર્યું તે કામ કર્યું એવું પણ કોઈ જાહેર ખબર નહીં આપી શકે સરકારી વાહનો નહીં ફેરવી શકે સરકારી વાહનો પર સાયરન પણ નહીં લગાવી શકે સરકારી ભવનો હોય એમાં પીએમ સીએમ કે કોઈ પણ મંત્રીના ફોટા નહીં લાગેલા હોય સામાન્ય લોકોની વાત કરીએ તો સામાન્ય લોકોએ સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર પોસ્ટ કરતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે જો એમાં જરાક પણ ચૂક થશે કે આચારસંહિતાના નિયમોનો ભંગ ચૂંટણી પંચને લાગશે તો સામાન્ય માણસની સામે પણ ફરિયાદ કરવામાં આવશે અને જેલ ભેગા કરી દેવામાં આવશે સામાન્ય લોકો છે જે એક વાત સમજી લેવાની જરૂર છે કે જેટલા પણ નિયમો છે એ નિયમોમાં જો એમાં કોઈ રીતના સામાન્ય માણસનું ઇન્વોલ્વમેન્ટ હશે તો ચૂંટણી પંચ પગલાં લેશે કોઈ રાજકીય નેતા તમને એવું કંઈ કામ સોંપે કે જે ચૂંટણી સંહિતાનો ભંગ છે આચાર સંહિતાનો ભંગ છે તો એમાં આમ આદમી પાર્ટી ફસાઈ શકે છે તમને કોઈ રોકડ રૂપિયા આપવા જવાનું કે અથવા કંઈ દારૂની વેચણી કરવાનું કે કંઈ પણ એવું કામ હોય કે જે આચાર સંહિતાનો ભંગ હોય તો સામાન્ય માણસો ભેરવાઈ જશે એટલે તમે એકદમ ધ્યાન રાખજો કે કોઈ રાજનેતા તમારી પાસે કામ કરાવે તો તમે એટલું જાણી લેજો કે આ ચૂંટણી પંચની આચારસંહિતાનો ભંગ તો નથી ને નહીં તો તમે વગર લેવે દેવે ભેરવાઈ જશો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ